સેવ મની કે સેવ ધ ટાઈમ એ સમય હતો તમારો બાપ રૂપિયા બચાવવા માટે સમયને વાપરી નાખતો હતો તમે બહુ હોશિયાર નીકળ્યા છો તમે લોકોએ સમયને બચાવવા માટે રૂપિયા વાપરવાના ચાલુ કર્યા ગોવાલિયા ટેન્કમાં જ રહેતા હશે છતાં પણ વેહિકલમાં કોણ આવ્યું છે વોકિંગ ઓનલી 5 મિનિટ્સના વોકિંગ ડિસ્ટન્સમાં રહેતા હોવા છતાં વેહિકલમાં કોણ આવ્યું છે આંગળી ઊંચી કરશો વાય આટલું પણ ચાલી ન શકો તમે તમે સમયની કદાચ વેલ્યુ સમજી ગયા છો તમને ખબર છે કે સમય બહુ કિંમતી છે રૂપિયા તો ગમે તે રીતે મેળવી શકશું અને એટલા જ માટે તમે સમયને બચાવવા માટે અને વર્તમાન કાળ એવો છે જેમાં સમયને બચાવવાના સાધન ચીકાર આવ્યા છે આવ્યા કે નથી આવ્યા ઘરે જઈને તમારા મમ્મી પપ્પા કે બા દાદા હોય તેમને પૂછજો કે તમારા કાળની અંદર આમ નળ ખોલે અને પાણી આવતું હતું કે પાણી લેવા માટે ક્યાં જવું પડતું હતું ક્યાં જવું પડતું હતું કુવા પાસે જવું પડતું હતું કે આજ આખો કુવો તમારા ઘરમાં આવી ગયો છે બાથટબ એ રવિવારે પડે એટલે એમ લાગે જાણે ભેંસ પડી છે અંદર સમયને બચાવવાના ચિકાર સાધન આવી ગયા છે નળ ખોલો પાણી આવે છે કપડા વોશિંગ મશીનમાં નાખો છો ભીગોયા ધોયા ઓર હો ગયા ફટાક દઈને બહાર આવે છે તમારા ગામડામાં રહેનારા મા બાપને નદી કિનારે કપડા ધોવા માટે જવું પડતું હતું જતા હતા છાસ સવારમાં આપણા દાદીમાં હતા ને શું કરતા હતા આને શું કહેવાય આ એક્શન પરથી બોલો આને શું કહેવાય વલોણું વલોણું એ પોતે હાથેથી ભજન ગાતા જાય અને 45 મિનિટ સુધી આ જીમ હતું તમારે જીમમાં જઈને ડમ્બેલ્સ આમ ને આમ બધું કરવું પડે છે આ જીમ હતું પેલાના કાળમાં છોકરી સીમમાં જતી હતી અને મોરારી બાપુએ એક ઠેકાણે બહુ સરસ વાત કરી જે છોકરી સીમમાં જાય એને જીમમાં જવું ના પડે મેં આજ કોટેશન કોક જગ્યાએ મૂક્યું તો ભાઈ ઊભા થયા મારી દીકરી પાસે તો ડબલ સીમ છે ને સમજ્યા ડબલ સીમ છે હું સીમ એટલે શું ખબર છે ખેતર જે સીમમાં જાય એને ક્યારે જીમમાં ના જવું પડે આ સવારના પોરમાં મમ્મી દાદી આમ ગમ્મર વલોણા કરતી હતી આજે અમૂલ ડેરી જિંદાબાદ લઈ આવ દૂધ દહી છાસ શ્રીખંડ જે જોઈએ તે તમને બધું જ રાડી સમયને બચાવો છો હજી હવે તો મેં સાંભળ્યું છે રોટલી બનાવવાના પણ મશીન આમ નાખીને આમ રોટલી બાર એક સાથે 5 એક સાથે 10 કચ કામ ઓકે આપણે માની લીધું કે સાયન્સની આ સોચ પણ હવે હું તમને પૂછું એનો જવાબ આપજો સમયને બચાવનારા સાધનો દ્વારા તમે સમય તો બચાવી લીધો પણ બચેલા સમયમાં તમે શું કર્યું